વેલકમ ટુ શ્રીજી ફૂડ આજે આપણે બનાવીશું ગુજરાતીઓનું ફેમસ ફરસાણ ખાંડવી ખાંડવી લગભગ દરેકની ખૂબ જ ભાવતી હોય છે અને એને બહાર જેવી જ ઘરે બનાવવી ખૂબ જ ઇઝી છે આજે આપણે જે મેઝરમેન્ટથી ખાંડવી બનાવવાના છીએ એને બનતા ફક્ત દસથી બાર જ મિનિટ લાગે છે તો ખાંડવીને સરળ રીતે કેવી રીતે બનાવવી એ આજે આપણે જોઈશું અને આની પહેલાં પણ મેં ચેનલ ઉપર નાયલોન ખમણ સુરતી ખમણ ટમટમ ખમણ પાત્રા એ બધા ફરસાણ બતાવ્યા જ છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ બધી રેસીપીની લિંક પણ મેં આપેલી છે તો તમે જો એ બધી રેસીપી જોવા માગતા હો તો ત્યાંથી તમને એના વિડીયોઝ પણ જોવા મળી જશે તો અત્યારે આપણે સરળ રીતે ખાંડવી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં આપણે એક કપ બેસન લેવાનો છે બેસનને મેં પહેલાંથી જ ચાળી લીધું છે હવે આ જ કપથી આપણે પોણો કપ ફેટેલું દહીં લેવાનું છે દહીં થોડું ખાટું લેશો તો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એક કપ પાણી એડ કરીએ જે પણ માપ લો એ એક જ માપથી ત્રણેય વસ્તુ લેવાની તમારે હવે એમાં હાફ ટીસ્પૂન જેટલું કે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો ચપટી હળદર એડ કરીએ એક ટી સ્પૂન જેટલા વાટેલા લીલા મરચાં એડ કરીશું ચપટી હિંગ એડ કરીએ હાફ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે હવે આ બધી વસ્તુને આપણે હેન્ડ બ્લેન્ડરથી મિક્સ કરી લઈશું હાથથી મિક્સ કરવું હોય તો પણ કરી શકાય પણ હેન્ડ બ્લેન્ડરથી એ ઇઝીલી અને ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જાય છે આ રીતનું એકદમ પાતળું એનું ખીરું બની જશે હવે આગળની પ્રોસેસ કરીએ રોજ આવી નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા આ બેલ આઈકોન ઉપર ક્લિક કરી દો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર હવે એક નોનસ્ટિકની મોટી કઢાઈમાં આ ખીરું એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું સ્ટીલની થાળીની પાછળ થોડું તેલ લગાવી દઈએ ખાંડવી થાળીની પાછળ આપણે સ્પ્રેડ કરીશું એટલે પહેલાં થાળીને પણ તૈયાર કરી દઈએ અને હવે આને કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું છે બેસન છે એટલે ખૂબ જ જલ્દી થીક થવા લાગે એટલે એને કોન્સ્ટન્ટ હલાવતા રહેવું ખૂબ જ જરૂરી છે જો તમારી પાસે નોનસ્ટિકનું વાસણ ના હોય તો તમે સ્ટીલનું કોઈ હેવી બોટમનું વાસણ લેશો તો પણ ચાલે પણ એ બને એટલું મોટું અને પહોળું હશે તો તમને બનાવવામાં સરળતા રહેશે કિનારીથી પણ એને મિક્સ કરતા જાઓ આમાં ગાંઠા કે લમ્સ ના પડે એનું ખાસ ધ્યાન રાખજો તો તમને રિઝલ્ટ ખૂબ જ સરસ મળશે સાતથી આઠ મિનિટ પછી આ રીતે ઠીક થવા લાગે છે ગેસની ફ્લેમ મેં બિલકુલ પણ વધારી નથી સ્લો ગેસ ઉપર જ હું આને થવા દઉં છું દસ મિનિટ થઈ છે અને ચેક કરીએ તો ડીશની પાછળ મેં થોડું તેલ લગાવ્યું છે એની ઉપર આપણે થોડું ખીરું સ્પ્રેડ કરી દઈએ આ રીતે અને આને ઠંડુ થવા દઈએ આ થયું છે કે નહીં એ ચેક કરવા માટેની આ મેથડ છે ફરીથી બાકીના ખીરાને આપણે હલાવતા જ રહેવાનું અને આને ચેક કરીએ રોલ વાળતા હોઈએ એ રીતે આને રોલ વાળીને ચેક કરો આનો રોલ નથી વળતો અને આના હાથ ઉપર આ ચોંટે છે જે ના ચોંટવું જોઈએ તો હજુ આપણે આને બેથી ત્રણ મિનિટ ચડવા દઈશું આ રીતનું એકદમ સ્મૂથ તમારું ખીરું હોવું જોઈએ બે મિનિટ પછી ફરીથી ચેક કરીએ એ જ રીતે મેં ડીશની પાછળ થોડું તેલ લગાવ્યું છે અને થોડું ખીરું સ્પ્રેડ કરીએ આને પણ ઠંડુ થવા દઈશું બાકીનું ખીરું હલાવતા રહેવાનું હવે આને ચેક કરીએ આ રીતે રોલ વાળતા જવાનું આ રીતનો રોલ વળવો જોઈએ રોલ વળે એનો મતલબ આ ખીરું રેડી છે ગેસ બંધ કરીને એકવાર આને હલાઈ લઈએ અને થાળીની પાછળ જે આપણે તેલ લગાવ્યું છે એની પાછળ થોડું ખીરું એડ કરીએ ત્રણથી ચાર ચમચી જેટલું જો રોલ ના વળે તો ફરીથી એકથી બે મિનિટ તમારે ખીરાને ચડવા દેવાનું અને ગરમ ગરમ જ સ્પ્રેડ કરવાનું હોય છે એટલે થોડું સ્પીડમાં બને એટલું સ્પ્રેડ કરો તો વધારે સારું બને એટલું પાતળું એને સ્પ્રેડ કરી દો બીજી થાળી ઉપર પણ એ જ રીતે સ્પ્રેડ કરી દેવાનું અને ગરમ ગરમ સ્પ્રેડ કરવાનું હોય છે એટલે થોડી થોડી ક્વોન્ટિટીમાં બનાવશો તો રિઝલ્ટ વધારે સારું મળશે અત્યારે જે મેઝરમેન્ટ લીધું એમાંથી આ રીતની ત્રણ થાળી રેડી થઈ છે હવે એના ઉપર કાપા પાડીએ આ તરત જ ઠંડુ થઈ જાય છે જે સાઈઝની તમારે ખાંડવી બનાવવી હોય એટલા કાપા કરી દેવાના અત્યારે મેં થોડી મોટી રાખી છે પણ હજુ વચ્ચે પણ એક કાપો કરવો હોય આડો તો કરી શકાય હવે આ રીતે એના રોલ બનાવીએ કિનારીથી એને વાળતા જવાનું ખૂબ જ ઇઝીલી એના રોલ વળી જશે આ રીતે તમે જોઈ શકો છો એનો રોલ બનાવવો ખૂબ જ ઇઝી છે તો આ રીતે હું બધા રોલ પહેલાં બનાવી લઉં છું જેમાં આપણે સર્વિંગ કરવાનું છે એમાં જ ખાંડવીને લઈ લઈશું હવે એનો વઘાર કરવા માટે મેં દોઢ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યું છે જો સિંગતેલ યુઝ કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે રાઈ એડ કરીએ વન ટીસ્પૂન જેટલી કાપેલા બે મરચાં એડ કરીશું લાંબા સમારવાના છે એને બે લાલ મરચાં થોડો લીમડો એડ કરીએ ગેસ બંધ કરી દઈશું હવે અને થોડા તલ એડ કરીએ અને ચપટી હિંગ એડ કરવાની છે વઘાર તૈયાર છે વઘારને એડ કરીએ મેં ખાંડવીની ઉપર થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કર્યું છે જેનાથી એનો દેખાવ અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ લાગશે થોડી સમારેલી કોથમીર એડ કરીએ છીણેલું ફ્રેશ નાળિયેર એડ કરીશું હવે આપણી ખાંડવી સર્વિંગ માટે રેડી છે અને તમે ગરમ ઠંડી બંને રીતે સર્વ કરી શકો છો અને બંને રીતે ટેસ્ટમાં એ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો અને મેં કીધું એ પ્રમાણે આને ગરમ ગરમ સ્પ્રેડ કરવાની હોય છે એટલે થોડી થોડી ક્વોન્ટિટીમાં બનાવશો તો તમને સ્પ્રેડ કરવામાં ઇઝી રહેશે અને એનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ મળશે આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે આવી જ બીજી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો